હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર, ફ્રોમ આરાધ્ય ક્લાસીસ, સીટીએમ, અમદાવાદ. દોસ્તો, આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર નંબર 8 છે એનો લેક્ચર 6 લઈને આવ્યા છે. દોસ્તો, ગુજરાતી માધ્યમના બાળકો માટે ઢેન 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 ઢેન. દેવ્યો સજ્જનો, લેટ સ્ટાર્ટ. દોસ્તો, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો દોસ્તો, લખવા બેસીશ તો વધારે ટાઈમ બગડશે વિડીયોમાં. હું તમને ડાયરેક્ટલી બોલી જાઉં છું, તમે ટેક્સ્ટ બુક જોડે લઈને બેસજો. લેટ સ્ટાર્ટ. દોસ્તો, એવું કહ્યું છે કે 10^-10 મીટર લેમડા હોય એવી ક્ષ કિરણો, એક્સ રેઝ, પછી જેનો લેમડા 6,800 એંગસ્ટ્રોમ હોય હે ને, એવી તરંગ લંબાઈ ધરાવતા રાતો પ્રકાશ, ઠીક છે, અને 500 મીટર લેમડા ધરાવતો રેડિયો તરંગો, બરાબર છે. આ બધા માટે કઈ ભૌતિક રાશિ સમાન છે એવું લખ્યું છે. આ બધા માટે કઈ ભૌતિક રાશિ સમાન રહેશે? તો દોસ્તો, આપણે એવું કહી શકીએ દોસ્તો, આ બધી જ જે તમને કિરણો આપી છે, રાતો પ્રકાશ, રેડિયો તરંગ, ક્ષ કિરણો, દોસ્તો, આ બધા વિકિરણોની શૂન્યાવકાશમાં ઝડપ 3×10^8 મીટર પર સેકન્ડ જેટલી હોય છે. ડન છે દોસ્તો? ફરીથી કીધું, એક જ માધ્યમ હોય, ભાઈ સાંભળજો ધ્યાનથી, વિકિરણો એકના એક જ માધ્યમમાં અથવા તો શૂન્યપ્રકાશમાં, શૂન્યાવકાશમાં પ્રસરે, બરાબર છે, તો દોસ્તો આ બધાની ઝડપ સેમ હોય છે. ડન છે? તો દોસ્તો, કઈ રાશિ સેમ હશે? ઝડપ બધાની. કઈ ભૌતિક રાશિ સેમ હશે? ઝડપ બધાની સેમ હશે. ઠીક છે, બસ આટલું જ કીધું છે. સ્વાધ્યાય 8.4 દોસ્તો, કીધું છે, એક સમતલમાં વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં જાય છે. ઓહો હો, ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. વેરી નાઇસ. તો તમારે એના વિદ્યુત ક્ષેત્ર બાબતે અને ચુંબકીય ક્ષેત્ર બાબતે શું જાણકારી છે, શું કહી શકશો? એવું કીધું છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો બાબતે શું કહી શકશો? તો સર, મને તો એવો આઈડિયો આવે કે ઈ ક્રોસ બીની જે દિશા હોય એ જ તરંગ પ્રસરણની દિશા હોય. બરાબર છે સર, તમે સાચા છો, હે ને, તરંગ પ્રસરણની દિશા હોય. ઓકે, તો દોસ્તો, તરંગ પ્રસરણની દિશા એમણે ઝેડ દિશા કીધી છે. ઝેડ એટલે કે કેરેટ. હવે તમે મને કહો, આપણે આગળ ભણી ચૂક્યા છીએ, આઈ ક્રોસ જે કરીએ તો કે આવે, બોલ હા કે ના? હા સર, હે ને. તો પછી, તો અહીંયા આઈ કરું ને અહીંયા જે કરું, તો શું લખી શકીએ દોસ્તો? ઈની દિશા આઈ કેરેટની દિશા, એટલે કે એક્સ અક્ષની દિશામાં, બરાબર, અને બીની દિશા એટલે જેની દિશા એટલે ધન વાય અક્ષની દિશામાં. તો આવું તમે કહી શકો છો ઈ અને બી વિશે. બીજું તમને ચોપડીમાં જ આપ્યું છે દોસ્તો, બીજું તમને ચોપડીમાં જ કીધું છે, તમે વાંચો, ચોપડી જોડે લઈને બેઠા હોય તો. આ માહિતી આપી કે વિદ્યુત ચુંબકીય તરંગો ઝેડ દિશામાં જાય છે, તો ઈ અને બી વિશે શું કહેવું છે તમારું? તો ઈ એક્સ દિશામાં હશે ને બી વાય દિશામાં હશે. ક્લિયર છે? ઓકે. હવે દોસ્તો, બીજું તમને એક માહિતી આપી છે અંદર, કે જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ઝ હોય તો તરંગ લંબાઈ કેટલી એની? ઓહો સર, એકદમ સિમ્પલ છે. આ તરંગ શૂન્યાવકાશમાં પ્રસરે છે, સી બરાબર એફ લેમડા, ચાલે? ઓકે, તો લેમડા બરાબર સી બાય એફ. સી એટલે 3×10^8, એફ એટલે 30 મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10^6. ડન છે? આ 10^6 ને 10^7, અને આ ઉડ્યા ઉડ્યા દોસ્તો અંદાજિત 10 મીટર જવાબ આવે તરંગ લંબાઈનો. બોલ, ક્લિયર છે? સમજમાં આ રહે કે નહીં આ રહે? ડન છે? સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા, તો એન્સર આવશે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય એફ, તો લેમડાનો એન્સર આવશે 10 મીટર. ઓકે દોસ્તો, હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો 8.5. મોસ્ટ આઈએમપી દાખલો છે દોસ્તો, મોસ્ટ આઈએમપી દાખલા હૈ એ.
चिंता करना नहीं तू। हाँ ओके लेट्स स्टार्ट। दोस्तों एक रेडियो है एनी आवृत्ति नी रेंज है 7.5 मेगा हर्ट्ज थी 12 मेगा हर्ट्ज। एनी आवृत्ति नी रेंज केटली 7.5 मेगा हर्ट्ज थी 12 मेगा हर्ट्ज है बराबर है। एटले आ थयु एफ मिनिमम अने आ थयु एफ मेक्सिमम। एफ ने तमे आ रीते मिनिमम मेक्सिमम आ रीते भी लखी शको छो चिंता नहीं। ओके दोस्तों हवे कहूँ तो आने अनुरूप तरंग लंबाई रेंज के हे तरंग लंबाई गाड़ो के हे तो दोस्तों आप जाए सी इज इक्वल्स टू लैम्डा एफ। लैम्डा बराबर सी बाय एफ। तो पहलूँ तो लैम्डा चले वन अपॉन एफ आए तो जुओ दोस्तों जो लैम्डा मारे लैम्डा मिनिमम शोधव होनी एफ केव जो मेक्सिमम है ना व्यस्त प्रमाण में जैसे लैम्डा मिनिमम जुए तो आ मेक्सिमम लैम्डा वधे तो एफ वधे तो लैम्डा घटे। जो लैम्डा मेक्सिमम जो तो होय मारे मेक्सिमम जो तो होय लैम्डा मेक्सिमम होय तो एफ मिनिमम जुए बराबर के नहीं। तो चलो हवे तमने एवं कहे लैम्डा शोधो लैम्डा नी रेंज तो लैम्डा मिनिमम इज इक्वल्स टू सी बाय एफ मेक्सिमम। आ एफ के म्यू जे लखवू है तो लैम्डा मिनिमम नो जवाब आवशे दोस्तों लैम्डा मिनिमम 25 मीटर। चेक कर लेजो तमे 3×10⁸ अने आ मुकवानु छे 12 मेगा हर्ट्स ठीक है। लैम्डा मेक्सिमम सी बाय एफ मिनिमम तो एनो जवाब आवशे 40 मीटर। आम लैम्डा मिनिमम थी लैम्डा मेक्सिमम नी रेंज शू थी गई 25 मीटर थी लईने 40 मीटर दोस्तों। तो आ वात छे ठीक छे 2 मिनिट पर पेज चेंज करी लो।